जो आपने आगरना प्लेट में आठवीं जो ही हूँ आगरना प्लेट में आवश्यक हूँ आई ए अनायम 1 0 ए डेस माइनस 1 0 बी 0 1 अने बी डेस 0 -1 यार लग जो फॉर्म वर्क के हमको उसको अनुपयोग बधार फेर दे आ 0 आ 9 9 2 18 9 3 27 27 આ આવે પૂછાનો નહીં અહીં આગળ આવી ગયો 9 4 36 9 5 45 9 6 54 9 7 63 9 8 72 આ 81 અને આ 90 આ પ્રમાણેના ખૂણા આ આગળ મળે આમ આગળ વધવાનું હોય તમારે આ માટે મારવાનું હોય એ જ પ્રમાણે આ આપણે શીખ્યા અને રેડિયનમાં આમ લખાય અહીં બેકી પાઈ હોય 0 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ કોઈ પણ બેકી પાઈ અહીં હોય 1000 પાઈ 500 પાઈ બધા બેકી પાઈ કહેવાય 100 પાઈ બધા અહીં હોય આ બાજુ એકી પાઈ હોય પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ આ બધું આ સાઈડ હોય એ અહીં એ ડેશ આગળ અહીં બી આગળ પાઈ બાય 2 ન્યુ નીચે 3 પાઈ બાય 2 અહીં 5 પાઈ બાય 2 નીચે 7 પાઈ બાય 2 9 પાઈ બાય 2 11 પાઈ બાય 2 આ પ્રમાણે ઉપર નીચે હોય આ આપણે જોઈએ બીજું એક્સ અક્ષ ઉપર વિધેય ના બદલાય વાય અક્ષનો આ ખૂણો આગળ હોય પાઈ બાય 2 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 વાય અક્ષનો તો વિધેય બદલાય આ જોયો બદલે શું થાય તો સાઈન નું કોસ કોસ નું સાઈન ટેન નું કોટ કોટ નું સેક અને સેક નું કોસેક અને કોસેક નું સેક આવું થાય દાખલા તરીકે અહીં આગળ આ થોડા દાખલા આપણે જોઈએ પહેલા તો પહેલો પ્રશ્ન એ પૂછવાનો પાઈ બાય 2 છે તો વિધેય બદલાય તો હા જો પાઈ બાય 2 અહીં આવે બદલાય તો સાઈન નું શું થાય તો કોસ સાઈન નું કોસ થાય હવે ત્રીજો પ્રશ્ન પાઈ બાય 2 માઈનસ એટલે કયું ચરણ તો પાઈ બાય 2 માઈનસ એટલે પાછું પડવાનું પહેલું ચરણ પહેલામાં બધા ધન હોય એટલે જે જવાબ આવે ધન ધન હોય એટલે આવું નિશાન ના કરો ચાલે ફરીથી પાઈ બાય 2 છે પહેલો પ્રશ્ન પાઈ બાય 2 છે વિધેય બદલાય તો હા ટેન નું શું થાય તો કોટ ટેન નું કોટ હવે પાઈ બાય 2 પ્લસ જો પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ બીજું ચરણ પહેલું તો બધાનું છે પણ બીજું સાઈન નું છે ઓલ એસ સાઈન અને કોસેક નું સાઈન જ ધન હોય આ તો ટેન છે અને જોવાનું ટેન છે તો ટેન બીજા ચરણમાં ઋણ હોય આ ધ્યાન રાખજો નિશાની નું બીજું ચરણ છે બીજા ચરણમાં ટેન ઋણ આગળ પાઈ છે વિધેય બદલાય તો પાઈ હોય એટલે ના બદલાય પાઈ અહીં આવે જો આ બે જગ્યાએ ના બદલાય પાઈ 2 પાઈ 3 પાઈ 4 પાઈ અહીં ક્યાંય ના બદલાય તો વિધેય ના બદલાય કોસ નું કોસ ખૂણો જે હોય આલ્ફા લખ્યો હોય આલ્ફા લખવાનો હવે જુઓ પાઈ માઈનસ જેમ કે આ પાઈ અહીં હોય પાઈ માઈનસ એટલે બીજું ચરણ એ સાઈન જ ધન હોય અહીં તો કોસ છે તો આ કોસ ઋણ હોય બીજા ચરણમાં કોસ ઋણ હોય ફરીથી પાઈ છે એટલે વિધેય બદલાય તો ના બદલાય સાઈન નું સાઈન લે હવે પાઈ પ્લસ છે જુઓ પાઈ પ્લસ એટલે આગળ વધવાનું પ્લસ હોય એટલે આગળ વધતા જવાનું પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજું ટેન નું છે એટલે આ સાઈન છે આ તો એટલે આ ઋણ લખવાનું 3 પાઈ બાય 2 એટલે વિધેય બદલાય તો 3 પાઈ બાય 2 અહીં હોય જુઓ વાય અક્ષ ઉપર તો આ બદલાય કોસેક નું શું થાય તો કોસેક નું સેક થાય આ જે ખૂણો બીટા હોય બીટા લખવાનું હવે 3 પાઈ બાય 2 પ્લસ એટલે કયું ચરણ તો 3 પાઈ બાય 2 પ્લસ એટલે આગળ વધવાનું ચોથું ચરણ ચોથું કોસ નું છે કોસ અને સેક આ બે ધન હોય એટલે આ કોસેક છે ને આ ઋણ હોય આ ઋણ આને નહીં જોવાનું હોય આને જોવાનું કોસેક ઋણ છે
चौथु सरण छे फरीथी 3 पाई बाय 2 એટલે વિધેય બદલાય તો આ cos નું શું થાય તો sin 3 पाई बाय 2 માઈનસ તો આ 3 पाई बाय 2 માઈનસ એટલે ત્રીજું ચરણ ત્રીજું tan નું છે cos નું નથી તો આ cos નું 2 पाई વિધેય બદલાય 2 पाई નહીં આવે x અક્ષ ઉપર ના બદલાય tan નું tan જ રહે 2 पाई प्लस 2 पाई આય હોય પ્લસ એટલે પહેલું ચરણ પહેલા બધા ધન જ હોય 2 पाई છે વિધેય બદલાય ના sin નું sin જ રહે 2 पाई માઈનસ 2 पाई માઈનસ એટલે એ અહીં પાછા કરવાનું આમ ચોથું ચરણ ચોથું cos ધન હોય આ તો sin છે sin નું હોય sin નું હોય ધ્યાન રાખજો એવું ને એવું અહીં આગળ 90 છે 90 એટલે વિધેય બદલાય તો હા 90 અહીં આવેલું અહીં આવે વિધેય બદલાય હા sin નું શું થાય તો cos અહીં 45 છે 45 લખવાનું આલ્ફા વત આલ્ફા લખવાનું બીટા વત બીટા જે કો હોય 90 પ્લસ એટલે કયું ચરણ તો 90 જો અહીં વારંવાર પેલી બાજુ ના જોવું પડે એટલે કો અહીં આગળ 90 અહીં હોય 90 પ્લસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં સાઈન કેવું છે તો ધન તો ધન હવે આની કિંમત 1/√2 આની કિંમત 1/√2 જાણીએ છીએ cos 45 ની કિંમત 1/90 છે 90 એટલે વિધેય બદલાય તો આ બદલાય tan નું શું થાય તો cot હવે 90 આવ્યો હોય 90 માઈનસ એટલે પહેલું ચરણ પહેલામાં બધું ધન હોય તો 90 માઈનસ એટલે પહેલું ચરણ પહેલામાં બધું ધન હોય આની કિંમત √3 કિંમત કોઠા ઉપરથી આપણે કોઠો પહેલા જ પ્લેટમાં લખાયો હતો 180 વિધેય બદલાય તો 180 અહીં આવે જુઓ આ 0 અહીં 90 આ 180 આ 270 અહીં 360 હવે 180 અહીં આવે વિધેય બદલાય તો ના બદલાય cos નું cos જ રહે હવે ધ્યાન રાખો 180 માઈનસ તો આ 180 માઈનસ એટલે બીજું ચરણ બીજું sin નું છે આ ઓલ spc બીજું ચરણ sin નું છે તો આ તો cos છે તો cos નું આવે પછી cos 60 એટલે -1/2 બાકી મત મૂકવાની 180 એટલે વિધેય બદલાય તો ના બદલાય sec નું sec રહે 180 પ્લસ એટલે આ ત્રીજું ચરણ ત્રીજું tan નું છે તો આ sec છે sec નું હોય હવે cos 30 એટલે √3/2 તો sec માં 2/3 કિંમત કોઠા ઉપરથી 270 અહીં આવે વિધેય બદલાય તો હા બદલાય cos નું શું થાય તો sin cos નું sin થાય 270 માઈનસ તો આ 270 માઈનસ ત્રીજું ચરણ ત્રીજામાં cos માઈનસ હોય હવે આની કિંમત જાણતા નથી જ નહીં લખવાની 270 છે અને વિધેય બદલાય તો આ tan નું cot થાય tan નું cot હાલો 270 એટલે અહીં આવે પ્લસ એટલે ચોથું ચરણ ચોથા ચરણમાં cos નું હોય આ તો tan છે તો અહીં માઈનસ હાલો હવે આ તમે વિચારો 360 અહીં આવે વિધેય બદલાય તો ના બદલાય sin નું sin રહે હવે 360 માઈનસ 360 માઈનસ એટલે ચોથું ચરણ ચોથામાં cos ધન હોય આ તો sin છે એટલે આવું તો આ -1/√2 360 છે વિધેય બદલાય તો ના બદલાય cos એક નું cos એક જ રહે 360 પ્લસ એટલે પહેલું ચરણ આ 360 પ્લસ એટલે પહેલું ચરણ પહેલા બધું ધન હોય આવા તમારે 100 દાખલા લખવા આ પ્રમાણેના 100 દાખલા જાતે બનાવવાના કઈ રીતે બનાવવાના તો જુઓ એ તમને સમજાઈ દઉં જુઓ એક વખત 90 પ્લસ લખવાનું 90 માઈનસ લખવાનું પછી પાઈ પ્લસ લખવાનું
खूणो क्यारेक लखवानो आवो पाई माइनस लखवानो एक वक्त थ्री पाई बाय टू प्लस लखीए अने थ्री पाई बाय टू माइनस पशी 360 प्लस आउ लखी पशी आम आगर विधि तमने गमे धारो के साइन टेन कोस साइन सेक टेन आई कोट आना जवाबो तमारे तमारी रीते विचारवाना आवा 100 दाखला तमारे तमारी रीते रकमो बनावानी अने गणवाना तो ज आना विषय बधो ख्याल आवशे ध्यान राखजो फरीथी थोड़ो समजी लो एक बे दाखला 3 पाई बाय 2 विधेय बदलाय तो आ साइन नु शू थाय तो कोस साइन नु कोस हवे 3 पाई बाय 2 प्लस जो 3 पाई बाय 2 आयो होय प्लस એટલે આગળ વધવાનું ચોથું ચરણ ચોથામાં કોસ ધન હોય એ તો સાઈન છે આને જોવાનું સાઈન છે સાઈન ઋણ હોય તો માઈનસ નિશાની તો માઈનસ 1 / √2 ધારો કે આ દાખલો પાઈ છે છેલ્લો આ પાઈ તો વિધેય બદલાય તો ના બદલાય કોસ નું કોસ જ રહે પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ ત્રીજામ કોસ માઈનસ એટલે -1/√2 આ પ્રમાણે બધા તમારા